સુરતમાં ચોંકાવનારી ઘટના બની, ચાલુ ટીવીમાં વિસ્ફોટ થતા અફરાતફરી મચી ગઈ. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી. અહીં રહેણાંક વિસ્તારમાં ચાલુ ટીવીમાં વિસ્ફોટ થતા અફરાતફરી સર્જાઈ હતી. ઘરમાં ટીવી ચાલુ હતું અને અચાનક જ ટીવીમાં ધડાકાભેર વિસ્ફોટ થયો, જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા. જે મકાનમાં ટીવીમાં વિસ્ફોટ થયો હતો ત્યાંથી ધુમાડાના ગોટી ગોટા નીકળી રહ્યા હતા. આ બનાવ લિંબાયત વિસ્તારના ગોવિંદનગરમાં આવેલા એક મકાનનો છે, જ્યાં ઘરના લોકો ટીવી જોઈ રહ્યા હતા તે સમયે ટીવીમાં વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ ધડાકાભેર થતા આસપાસ રહેતા લોકો પણ ચોંકી ઉઠ્યા અને ઘરની બહાર આવી ગયા. સાથે જ મકાનમાં રહેલા લોકો પણ વિસ્ફોટના પગલે ઘરની બહાર દોડી આવ્યા, જે બાદ ઘરમાંથી ધુમાડા નીકળી રહ્યા હતા. જોકે ટીવી બ્લાસ્ટમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ મકાનમાં વિસ્ફોટને લીધે નુકસાન થયું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના લોકો આશ્ચર્યમાં મુકાયા છે. ટીવીમાં વિસ્ફોટ થવા પાછળનું કારણ સામે નથી આવ્યું. રાજકોટના એક ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો વિડીયો વાયરલ થયો. લોકો દારૂ પીતા કેમેરામાં કેદ થયા. ખુલ્લેઆમ દારૂના વેચાણ અને ખુલ્લેઆમ દારૂનો નશો કરતા આ દ્રશ્યોએ રાજકોટ જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો. આ દ્રશ્યો રાજકોટ ખોખડદળ ગામના હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જ્યાં ખુલ્લેઆમ નશાનો કારોબાર થાય છે. દારૂની રેરમછેલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે લોકો ખુલ્લેઆમ દારૂ પી રહ્યા છે. ઠેર ઠેર જાણે કે દારૂની હાટડીઓ હોય એમ જ્યાં જુઓ ત્યાં દારૂ જોવા મળી રહ્યો છે. જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ જે રીતે વિડીયો વાયરલ થયો છે એ જોતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ કેવી રીતે વેચાઈ શકાય? દારૂડિયાઓ જાહેરમાં દારૂ પી રહ્યા હોવાના દ્રશ્યો વિડીયોમાં દેખાઈ રહ્યા છે. નશાનો આ તમાશો શું ક્યારે બંધ થશે એ પણ એક મોટો સવાલ છે. સંસ્કારી નગરી બની ભુવા નગરી. વડોદરામાં મકરપુરા વિસ્તારમાં વધુ એક ભૂવો પડ્યો અને ભુવામાં ખાબક્યો એક વ્યક્તિ. ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાવાની સાથે રોડ રસ્તા પર પડતા ભૂવાઓને લીધે સામાન્ય જનતા ત્રાસી ગઈ છે. વરસાદને કારણે રોડ રસ્તા તૂટવાની સાથે મસમોટા ભૂવા પડવાની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. ત્યારે વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો. આ ભૂવામાં એક રાહદારી ખાબકી ગયો હોવાની ઘટના સામે આવી. આ રાહદારીની બચાવો બચાવોની બૂમો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા અને તેને બહાર કાઢ્યો. સંસ્કારી નગરી જાણે કે ભૂવા નગરી બની ગઈ હોય તેવો ઘાટ ઘડાયો. મકરપુરા વિસ્તારમાં ભવન સ્કૂલ પાસે અચાનક જ ભૂવો પડતા પગપાળા ફૂટપાથ પરથી પસાર થઈ રહેલો રાહદારી ભૂવામાં પડ્યો હતો. આ વ્યક્તિ નોકરી પરથી પરત ફરીને પગપાળા ઘરે જઈ રહ્યો હતો ત્યારે જ ભૂવામાં ખાબક્યો. જોકે ઘટનાને પગલે આસપાસના લોકો મદદે દોડી આવ્યા અને તેને ભૂવામાંથી બહાર કાઢ્યો. લોકોએ બચાવી લેતા યુવકનો આબાદ બચાવ થયો, જ્યારે પાર્ક કરેલી કાર પણ ભૂવામાં નમી પડી હતી. કોર્પોરેશનની કામગીરી સામે લોકોમાં રોષની લાગણી જોવા મળી. અજાણી મહિલાઓની ટોળકીથી રહેજો સાવધાન. સુરતમાં વૃદ્ધાને બેફામ કરીને લૂંટી લીધા. સુરતના વરાછામાં મહિલાઓની એક એવી મોટી ટોળકી સક્રિય થઈ જેઓ વૃદ્ધાને નિશાન બનાવે છે અને તેઓ પાસે રહેલા દાગીના ચોરીને થઈ જાય છે પલાયન. વરાછામાં એક વૃદ્ધાના બેભાન કરી સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના જોવા મળી. ત્રણ અજાણી વ્યક્તિઓએ વૃદ્ધાને બેભાન કરીને દાગીના ચોરીને રફુચક્કર થઈ ગયા. અનોખી મોડસ ઓપરેન્ડી સાથે આ ટોળકી ચોરીને અંજામ આપતી, પરંતુ આ તસ્કર ટોળકી હવે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. વૃદ્ધ મહિલાને ત્રણ અજાણી મહિલા દ્વારા બેભાન કરવામાં આવી હતી. ત્રણ મહિલા અને રિક્ષા ચાલક કરતબ અજમાવી ચોરી કરી ફરાર થયાના સીસીટીવી સામે આવ્યા છે. વૃદ્ધ મહિલાને બેભાન કરી સોનાની બગડી અને બુટ્ટીની ચોરી કરી રૂપિયા 2 લાખની કિંમતના દાગીના ચોરાયા હોવાનો અંદાજ છે. આ સમગ્ર મામલે વૃદ્ધ મહિલાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ પોલીસે પણ આ ઘટના અંગે અલગ અલગ દિશામાં તપાસ તેજ કરી છે. આ ગેંગ માત્ર ત્રણ મહિલાઓની છે કે પછી સુરતમાં અન્ય પણ સાગરીતો ફરે છે એ પણ પોલીસ માટે તપાસનો વિષય છે. અંધારી રાતમાં જોખમી કરતબ. રાજકોટમાં યુવકનો સ્ટંટ કેમેરામાં કેદ. રાતના અંધારામાં એકલું બાઇક સડસડાટ આવતું દેખાય તો જરાય ગભરાતા નહીં. બની શકે કે બાઇક ચાલક બાઇક પર આરામ ફરમાવતા બાઇક ચલાવતો હોય. આ વિડીયો જુઓ. સ્ટંટ બાજે તો સાવ હદ વટાવી નાખી. બાઇક પર સૂતા સૂતા જોખમી સ્ટંટ કરે છે. પહેલા તો બાઇક પર આખે આખો સુઈ જઈને બાઇક ચલાવે છે અને પછી અચાનક પગ ઊંચા કરીને બેસી જાય છે. આવા બેફામ બાઇક ચાલકોને કોણ સમજાવે કે બાઇક ગમે ત્યારે સ્લીપ થાય તો બાઇક પરનો આરામ હરામ બની શકે. આ યુવકને જરાય અંદાજો નથી કે તેની આ જોખમી કરતબ પોતાની સાથે સાથે બીજાના જીવને પણ જોખમમાં મૂકી રહી છે. આટલી વાર ટકોર, આટલા કડક નિયમો, પોલીસની કાર્યવાહી, છતાં નઠોર બનીને સ્ટંટબાજો સ્ટંટ કરે છે. આ વિડીયો ધોરાજી જેતપુર નેશનલ હાઈવે પરનો છે, જ્યાં કાર ચાલકે સ્ટંટબાજીની કરતૂતને કેમેરામાં કેદ કરી.
રાજ્યમાં આજે પણ અકસ્માતો થયા. બનાસકાંઠામાં મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ કાર સાથે ટકરાઈ. બનાસકાંઠામાં એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. દુર્ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર 3 લોકો ઘાયલ થયા. કાર ચાલક નશાની હાલતમાં હોવાનું ખુલ્યું હતું. થરાદના દૂધવા નજીક મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો. મૃતદેહને લઈને 3 લોકો એમ્બ્યુલન્સથી રાજસ્થાન જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો. ઘટનાની જાણ થરાદ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ડેડ બોડીને અન્ય વાહનમાં રાજસ્થાન રવાના કરી અને કાર ચાલકને પકડીને આગળની કાર્યવાહી કરી. આ તરફ કરજણ નેશનલ હાઈવે 48 પર ગમકવાર અકસ્માત સર્જાયો. નેશનલ હાઈવે 48 પરના વડોદરા ભરૂચ ટ્રેક પર ઉભી રહેલી ટ્રકમાં પાર્સલથી ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કેબિનમાં ફસાયેલા ટ્રક ચાલક અને ક્લીનરનું મોત થયું. કેબિનમાં ફસાયેલા બંનેના મૃતદેહ બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી. અમરેલીમાં એસટી બસનો અકસ્માત સર્જાયો, જેમાં 4 વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને ઉના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે બસમાં સવાર અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો. અકસ્માતની આ ઘટના ટીંબી માણસા રોડ પર બની, જ્યાં ઉનાટ રૂટની એસટી બસ પલટી ગઈ. કેટલાક ટીનેજર નિયમ વિરુદ્ધ વાહન ચલાવીને બીજાની જિંદગી પણ જોખમમાં મૂકે છે. કેટલીય વાર તેમના વાલીઓને પણ જાણ હોતી નથી કે તેમનું ટાવરિયું તેમની જાણ બહાર વાહન લઈને જઈ ખેલ કરતું જોવા મળે છે. સુરતથી વાલીઓ માટે ચેતવણીરૂપ વિડીયો સામે આવ્યો. અહીં 3 બાળકો બાઇકની સવારી કરી પોતાનો તો જીવ જોખમમાં મૂકી રહ્યા છે, પણ બીજાની જિંદગી પણ જોખમમાં મૂકી રહ્યા છે. ટાબરિયાઓ 1-3 સવારી છે અને પૂરપાટ ઝડપે બાઇક ચલાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો સતત વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદમાં જાહેરમાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી તો સુરતમાં યુવકને બેફામ માર માર્યો. સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. રામેશ્વર કોલોનીમાં એક યુવકને માર માર્યો હોવાનો વિડીયો સામે આવ્યો. પરપ્રાંતીય યુવકને જાહેરમાં રસ્તા પર માર મારતો હોય એવા દ્રશ્યો સામે આવ્યા. યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. રસ્તા પર યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો છે. સુરત સચિન જીઆઈડીસી રામેશ્વર કોલોનીમાં યુવકને માર મારવાની ઘટના બની. અજાણ્યા ઇસ્મોએ યુવકને માર મારી પોલીસ પાસે જશે તો મારવાની પણ ધમકી આપી. અમદાવાદના મેઘાણીનગરમાં જાહેરમાં યુવકની હત્યા થઈ. મરાજીનગરની ચાલીમાં રવિ નામના યુવકની તીક્ષ્ણ હથિયાર અને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો. પોલીસના પ્રાથમિક અહેવાલમાં રવિને પાર્થ અને કરણ ચૌહાણ નામના યુવક સાથે ઝઘડો થયો, જેની અદાવતમાં હત્યા કરવામાં આવી હોઈ શકે છે. આરોપીઓને પકડવા પોલીસે તપાસ તેજ કરી છે. હત્યા સમયનો એક વિડીયો પણ વાયરલ થયો છે. ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. સુરત શહેરમાં હવે ઓવરસ્પીડ વાહન ચલાવશો તો દંડાશો, પોલીસે કડક હાથે કામ લીધું. અમદાવાદમાં થયેલી અકસ્માતની ઘટના બાદ સુરત શહેર ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. સુરત શહેરમાં ઓવરસ્પીડમાં કે પછી નશાની હાલતમાં વાહન ચલાવતા ઇસમો ચેતી જજો, કારણ કે અમદાવાદની ઘટના બાદ સુરત શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે અને પોલીસ દ્વારા છેલ્લા 14 દિવસમાં ઓવરસ્પીડના 13,124 કેસ કરવામાં આવ્યા છે. ઉપરાંત ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં 327 કેસ કરી 191 વાહન કબજે કરાયા અને ભયજનક રીતે વાહન ચલાવવા બાબતે 3,389 કેસ કરવામાં આવ્યા છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રાત્રિના સમયે અલગ અલગ જગ્યા પર ચેકિંગ કરવામાં આવે છે, જેમાં ટ્રાફિક પોલીસ પોતાની પાસે રહેલા બ્રેથ એનાલાઇઝર મશીનથી વાહન ચાલકની તપાસ કરતા હોય છે અને આ ડ્રાઈવ અંતર્ગત 21 જુલાઈ 2023 થી 3 ઓગસ્ટ 2023 દરમિયાન સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રંક એન્ડ ડ્રાઈવના 327 જેટલા કેસ પકડાયા, જેમાં 27 વાહનો કબજે થઈ ચૂક્યા છે અને 327 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. રાજકોટમાં ખૂટી પડ્યા આંખના ટીપા. આરોગ્ય કેન્દ્રમાં આંખના ટીપાનો જથ્થો ન મળતા દર્દીઓ પરેશાન. આંખના વાયરસના મોટા પ્રમાણમાં દર્દીઓ આવી રહ્યા છે, પરંતુ રાજકોટમાં દર્દીઓને પડી રહ્યો છે ડબલ માર. એક તરફ આંખની પીડા અને બીજી તરફ આંખના વાયરસ મટાડવાના ટીપાની અછત. આરોગ્ય કેન્દ્રમાં આંખના ટીપાનો જથ્થો ન હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રાજકોટના વોર્ડ નંબર 15ના આરોગ્ય કેન્દ્રમાં ગયેલા દર્દીઓ ટીપાના અભાવે રજળી પડ્યા. આંખના ટીપા ખાલી થઈ ગયા હોવાના આરોગ્ય કેન્દ્રની બહાર બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આંખોના રોગના ટીપા નહીં હોવાથી દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને દર્દીઓને ના છૂટકે બહારથી ટીપા લેવાની ફરજ પડે છે. ત્યારે તાત્કાલિક આંખના ટીપા દવાખાનામાં આપવામાં આવે તેવા દર્દીઓ માંગ કરી રહ્યા છે. બીજી તરફ હોસ્પિટલમાં ટીપા ન હોવાથી હોસ્પિટલના ડોક્ટર દર્દીઓને બહારથી ટીપા લેવાની ભલામણ કરે છે, જેથી દર્દીઓને ના છૂટકે બહારથી ટીપા લેવાની ફરજ પડે છે. મહત્વનું છે કે રાજકોટમાં આંખના વાયરસના દર્દીઓના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં રોજના 250 વધુ કેસ નોંધાય છે. વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી, માછીમારોને પણ એલર્ટ કર્યા. સતત અને અવિરત વરસાદથી ચિંતામાં મુકાયેલા રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર.
હવામાન વિભાગે કહ્યું છે કે હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. હવામાન વિભાગે આગામી 5 દિવસના વરસાદની આગાહી કરી છે, જેમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે અમદાવાદમાં પણ હળવો વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત સહિતના ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગે માછીમારો માટે ચેતવણી આપી છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ રહી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવો વરસાદ જોવા મળવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગે અમદાવાદના વરસાદ અંગે વાત કરતા જણાવ્યું કે અમદાવાદમાં હળવા વરસાદના કેટલાક સ્પેલ આગામી 24 કલાકમાં થઈ શકે છે, જો કે અમદાવાદ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવનાઓ નથી. આ તરફ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં 40-45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેથી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે જણાવ્યું છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 92% વરસાદ વરસી ચૂક્યો છે. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર દલીલો પૂર્ણ થઈ, હવે જામીન અરજી પર વધુ સુનાવણી 9 ઓગસ્ટ. ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા, જેમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. બાદમાં પ્રજ્ઞેશ પટેલે વકીલ મારફત અમદાવાદમાં જિલ્લા કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આજે જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રજ્ઞેશ પટેલના વકીલ તરફથી દલીલ કરવામાં આવી છે કે દીકરાને લોકો મારતા હોય તો પિતા છોડાવે જ. સરકારી વકીલે દલીલ કરતા જણાવ્યું કે ગાડીની અંદર બેઠેલા તથ્યના મિત્રો 5 સીટર ગાડીમાં 6 લોકો બેઠા હતા. 60 કિલોમીટરની સ્પીડ લિમિટ છે, તે 140 કિલોમીટરની સ્પીડે ગાડી ચલાવી હતી. થાર ગાડીના એક્સિડન્ટમાં લોકો મદદ કરવા ગયા હતા. 1 લાશ ઉછળીને ગાડીના બોનેટ પર પડી હતી. તથ્યને ગાડીનો કાચ વાગ્યો, તેને કોઈએ માર માર્યો નથી, તેવી પણ ફરિયાદ અપાઈ હતી. જો કે જામીન અરજી પર વધુ સુનાવણી 9 ઓગસ્ટે હાથ ધરાશે તેવું કોર્ટે જાહેર કર્યું હતું. કોઈ ડરાવવાની કોશિશ કરે તો ચેતી જજો, નહીંતર ખિસ્સા થઈ જશે ખાલી. સુરતમાં બની છેતરપિંડીની ઘટના. જો કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે અને તમારા પર કેસ થયો છે તેવું કહે તો ચેતી જજો, કારણ કે કેસની વાત સાંભળીને ડરી ગયા તો થઈ જશે સાયબર ફ્રોડના શિકાર. કારણ કે આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો, જેમાં ફરિયાદીને આરોપીઓએ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ડોક્યુમેન્ટનો દુરુપયોગ થવાથી કેસ થયો છે. તેવું કહી 14 લાખ કરતા વધારે રૂપિયાની રકમ પડાવી લીધી, પરંતુ સુરત સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે 3 આરોપીની અમદાવાદથી ધરપકડ કરી તેમના બેંક એકાઉન્ટમાં રહેલ 8,10,200 રૂપિયા ફ્રીઝ કરાવ્યા. પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી રહેલા ગઠિયાઓએ ફરિયાદીને કેનેડા મોકલાયેલા પાર્સલમાં નામનો ઉપયોગ થયો હોવાનું કહી ડરાવ્યા અને સાયબર ક્રાઇમ હેઠળ અલગ અલગ પ્રકારના કેસો બનાવી પણ બીક બતાવી. ત્યારબાદ જામીન માટે વકીલની ફી પણ માંગી. આ તરફ ડરેલા ફરિયાદીએ ટુકડે ટુકડે 14,76,700 રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા અને છેતરાઈ પણ ગયા. આ મામલે તેઓએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી, જેની તપાસ કરીને પોલીસે 3 આરોપીને અમદાવાદથી દબોચી લીધા. પત્નીની બદલી માટે પત્નીએ કચેરીમાં કર્યો હોબાળો. પતિની બદલી ન થાય તે માટે ફરિયાદને લઈને પહોંચ્યા હતા, પરંતુ ફરિયાદ નોંધાતા મહિલાની અટકાયત થઈ ગઈ. પતિની બદલી માટે પત્નીએ અમદાવાદના નવરંગપુરામાં કસ્ટમ હાઉસ કમિશનરની કચેરીમાં હોબાળો મચાવ્યો. ફરિયાદ નોંધાતા પોલીસે મહિલાની અટકાયત કરી છે. મહિલાની માંગ છે કે તેના પતિની જામનગર ખાતે જે બદલી કરવામાં આવી છે તેની અમદાવાદ ખાતે પરત બદલી કરવામાં આવે. તેનો પતિ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેને લઈને તેઓ છેલ્લા 1 મહિનાથી કમિશનરને મળવાની જીત પકડીને અવારનવાર અધિકારીઓને મળવા માટે આવતા હતા અને ઓફિસના કામમાં અડચણ ઊભી કરીને તંગદિલીભર્યું વાતાવરણ ઊભું કરતા હતા. મહિલા અવારનવાર કસ્ટમ હાઉસની ઓફિસે આવીને ધમકી આપતી હતી કે જો તમે તેના પતિની બદલી અમદાવાદ શહેર ખાતે પરત નહીં કરાવે તો આત્મહત્યા કરી લઈશ. જો કે તેને રોકવાનો પ્રયત્ન કરે તો તેમની સાથે પણ કારણ વગર ઝઘડો કરતા અને હુમલો કરવાની તૈયારી દર્શાવતા હતા, તેમજ સ્ટાફની ચેમ્બરમાં આવી જોરજોરથી બૂમો પાડીને સ્ટાફને માનસિક રીતે હેરાન કરતા હતા. જે બાબતની જાણ પોલીસને કરતા પોલીસે ફરિયાદ નોંધીને મહિલાની અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી છે. મહિલાને તેના પતિ સાથે ઘર કંકાસ ચાલતો હોવાનું પણ સામે આવ્યું છે. સુરતની આરટીઓ કચેરીમાં રિટર્ન થયેલી આરસી બુકના ખડકલા થયા. આરસી બુક લઈ જવાની લોકો તસ્દી પણ લેતા નથી. સુરતના લોકો પોતાના વાહનનો મહત્વનો પુરાવો ગણાતી આરસી બુક લેવામાં પણ આળસ દાખવતા હોય તેવું લાગે છે. આ કહેવાનું કારણ એવું છે કે સુરત આરટીઓમાં રિટર્ન થયેલી 10,000 કરતા વધારે આરસી બુકનો ખડકલો જોવા મળી રહ્યો છે.
2012-2023 दरमियान आटली मोटी संख्या में आरसी रिटर्न थी होवा छता पण वाहन मालिकों पोताना वाहनों आ महत्वनो पुरावो लेवामां आड़स दाखवी लोको जारे पोतानुं वाहन खरीदता होय छे त्यारबाद वाहननी आरसी बुक जे ते व्यक्ति एटले कि वाहन मालिकना एड्रेस पर जती होय छे आ एड्रेस पर कोई व्यक्ति न होवाना कारणे अथवा तो कोईए आरसी बुक न स्वीकारी होवाना कारणे आ आरसी बुक जे ते शहेरनी आरटीओ कचेरी पर जती होय छे अने त्यारबाद वाहन मालिकने आ आरसी बुक कोई एड्रेस प्रूफ बतावीने लेवानी रहे छे परंतु सूरतना घणा लोको छे जेओ आरसी बुक लेवा नथी आव्या जेना कारणे आरटीओ कचेरीमां आरसी बुकनो खड़कलो थयो छे। सूरत आरटीओ में 2012-2023 सुधी में आवी रिटर्न थयेली 10,637 जेटली आरसी बुकना थप्पा थया छे परंतु अरजदारों हजू पण पोतानी आरसी बुक लेवा आव्या ज नथी। लोकोना आड़सना कारणे आरटीओ कचेरी में रिटर्न थयेली आरसी बुकनी संख्या सतत वधी रही छे। उल्लेखनीय छे के अगौ सूरत आरटीओ तरफथी वाहन मालिकोने पोतानी आरसी बुक मळी जाय एटला माटे रविवारे पण आरसी बुकनु वितरण करवामां आवतुं हतुं परंतु वाहन मालिको ज आरसी बुक लेवामां पण आड़स दाखवता होय एवो घाट घड़ायो। विद्यार्थीओ माटे મોંઘાદાટ કમ્પ્યુટર તો આવ્યા પરંતુ ધૂળ ખાઈ રહ્યા છે। પાટણની કેટલીય શાળાઓમાં આવી હાલત જોવા મળી। સૌ ભણે સૌ આગળ વધેના સ્લોગન સાથે શાળાઓમાં સ્માર્ટ બનાવવાના હેતુથી દરેક શાળામાં કમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી પરંતુ પાટણ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં જાણે કે આ સ્માર્ટ હેતુને ઘોળીને પી જવાયો છે। જરા આ દ્રશ્યો જુઓ। કમ્પ્યુટર લેબમાં તમામ કમ્પ્યુટર બંધ રૂમમાં ધૂળ ખાઈ રહ્યા છે। પ્રાથમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબ માટેની કામગીરી 2 પ્રાઇવેટ કંપનીઓને આપેલી છે જેના દ્વારા સમગ્ર કામગીરી કરાઈ રહી છે અને ઇન્સ્ટોલેશનની કામગીરી હાલ કાર્યરત છે। હાલની સ્થિતિએ પણ શાળાઓમાં કમ્પ્યુટર લેબની કામગીરી 50% પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે 50% કામગીરી હજુ બાકી છે જેથી બાળકો કમ્પ્યુટરની સુવિધાઓથી વંચિત રહ્યા છે। છેલ્લા 3 મહિનાથી વધુ સમયથી લેબ માટે આવેલ કમ્પ્યુટરનું નથી જોડાણ થયું કે આજ દિન સુધી નથી ઉપયોગ થયો। સાંતલપુર તાલુકાની બામારોલી મઢુતરા જજામ વૌવા સિધાડા ધોકાવાડા સહિત અનેક ગામોમાં પ્રાથમિક શાળાઓ કમ્પ્યુટર લેબ આવેલી છે પરંતુ એજન્સી દ્વારા કમ્પ્યુટર ઇન્સ્ટોલની કામગીરી ગોકળગતિએ કરવા આ ઘાટ ઘડાયો છે। બામરોલી પ્રાથમિક શાળામાં રિયાલિટી ચેક કર્યું તો શાળામાં કમ્પ્યુટર લેબ માટે રૂમ બેન્ચીસ કમ્પ્યુટર સહિતની સાધન સામગ્રી આવી ગઈ છે પરંતુ કમ્પ્યુટરોનું જોડાણ બાકી હોવાથી એક બંધ રૂમમાં ધૂળ ખાતી નજરે પડી। રસ્તે નીકળી પૃથ્વીના ગોળા જેવી બાઇક સુરતમાં અનોખી બાઇકે આકર્ષણ જમાવ્યું। રસ્તા પર આ ગોળ ગોળ બાઇક જોઈને લોકો કુતૂહલમાં મુકાઈ ગયા કારણ કે બાઇક તો ઘણી જોઈ પણ આ કંઈક વિચિત્ર છે। એક મોટી રિંગ જેવું વ્હીલ અને બીજું એકદમ ટચુકડું વ્હીલ। હોલિવૂડની મૂવીમાં કદાચ કોઈએ આવું જોયું હશે પરંતુ આ તો સુરતનો રોડ છે અને આ બાઇક બનાવનાર નટુભાઈ ખુદ તેમાં સવાર છે। નટુભાઈ જ્યારે જ્યારે રોડ પર આ બાઇક લઈને નીકળે ત્યારે ત્યારે આસપાસના લોકો તરત જ કહે છે, કાકા એક રાઉન્ડ મારવા દો ને। ખાસ વાતો એ છે કે આ બાઇક બેટરી સંચાલિત છે। 1 કલાકમાં બેટરી ચાર્જ થઈ જાય છે। એક વખત ચાર્જિંગ કર્યા બાદ તે 37.5 કિલોમીટર દોડે છે। નટુકાકા માત્ર 7મા ધોરણ સુધી ભણેલા છે પરંતુ હંમેશા નવું અને કંઈક અલગ કરવાની મહેચ્છાના કારણે તેઓ આ બાઇક બનાવી શક્યા। સુરતના અઠવા ઝોન વિસ્તારમાં નટુભાઈ છેલ્લા 42 વર્ષથી ગેરેજ ચલાવે છે। છેલ્લા 4 મહિનાથી તેઓ આ બાઇક તૈયાર કરવા મથામણ કરી રહ્યા હતા। સૌથી પહેલા ડિઝાઇન કરી અને બાદમાં ભંગારમાંથી સામાન લાવી આ જોરદાર બાઇક તૈયાર કર્યું। અંદાજે 80-85 હજાર રૂપિયા ખર્ચ કરીને તેમણે આ રિંગ બાઇક તૈયાર કરી। નટુભાઈ જ્યારે આ બાઇક લઈને સુરતના રસ્તા પર નીકળે છે ત્યારે લોકો કુતૂહલતા સાથે આ બાઇકને જુએ છે। નટુભાઈ રસ્તા વચ્ચે જતા હોય ત્યારે લોકો તેમની પાસે આ રિંગ બાઇક રોકાવીને એક વખત રાઉન્ડ મારવાનું પણ કહેતા હોય છે અને જ્યારે પણ તેઓ રસ્તા પરથી નીકળે ત્યારે લોકો સોશિયલ મીડિયામાં અપલોડ કરવા માટે તેનો વિડીયો પણ બનાવતા હોય છે। લોકો દ્વારા સહયોગ મળતા નટુકાકા પણ ખુશખુશાલ જોવા મળ્યા। નટુકાકાને સેલિબ્રિટી હોય એવી ફિલિંગ તેમને આવી રહી છે। વાત કરીએ ઈડરની એક અનોખી બેંકની। બાળકોના જન્મથી 18 વર્ષ સુધી બચત કરી શકાય। બાલગોપાલ બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ દ્વારા ઘરે ઘરે બાળકોને બચત પેટી આપી બાળકોની અનોખી રકમ ભેગી કરવામાં સહભાગી થઈ છે। બાળકોને ઘરેથી પડીકા અને નાસ્તા માટે મળતા પૈસા બચત પેટીમાં નાખી દર મહિને મોટી રકમ બાળગોપાલ બેંકમાં જમા કરાવે છે। આ છે ભારતની પ્રથમ બાલગોપાલ બચત ધિરાણ બેંક, જેના વિશે પુરુષોત્તમ રૂપાલાએ સંસદ ભવનમાં ભરપેટ વખાણ કર્યા હતા અને માહિતી પણ આપી। સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં વર્ષ 2009માં બાલગોપાલ બચત બેંક શરૂ કરવામાં આવી હતી। બાળક જન્મે ત્યારથી 18 વર્ષ સુધીના બાળકો આ બાલગોપાલ બચત બેંકમાં સભાસદ બનતા હોય છે। સહકારી કાયદા હેઠળ રજીસ્ટર્ડ થયેલી બાલગોપાલ બચત બેંક શરૂ કરવાનો ઉદ્દેશ એવો જ હતો કે બાળકોમાં બચતના સંસ્કાર વધે। બાળકોને બચત અર્થે વાલીઓ અવનવા પ્રયાસો કરતા હોય છે, જેમ કે માટીનો ગલ્લો પતરાનો ગલ્લો લાવી તેમાં બાળકો પોતાની બચત કરતા હોય છે। જો કે જ્યારે પણ પરિવારને પૈસાની જરૂરિયાત હોય છે ત્યારે તે પહેલા માટી અથવા પતરાનો ગલ્લો તોડે છે, જેનાથી બાળકોએ કરેલી બચતના પૈસા વપરાઈ જતા હોય છે।
ત્યારે બાળકો બચત કરી શકે અને બચત કરેલી રકમ તેમના ભવિષ્યમાં કામ આવે તે હેતુથી ઈડરમાં બાલગોપાલ બચત બેંક શરૂ કરવામાં આવી હતી. આજે આ બેંક શરૂ થયાને 15 વર્ષ થયા ત્યારે 17,000 કરતા પણ વધુ બાળકો આ બેંકના સભ્યો છે અને તેઓ બચત કરી રહ્યા છે. આ તરફ ભરૂચથી સમાચાર. વિદર્ભી યુવકે નામ અને બોગસ આધાર કાર્ડ બનાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે. કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષની યુવતીને ફસાવીને સિરાજ રુસ્તમ પટેલ નામના શખ્સે વાકવાર દુષ્કર્મ આચર્યું હતું. વિદર્ભીએ ઓળખ છુપાવી સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતી સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી હતી. યુવતીના પરિવારને આ સંબંધો વિશે જાણ થતાં યુવકની તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી લીધી છે. વિદર્ભીની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે. આ વિદર્ભી અગાઉ પણ 2 યુવતીઓને પોતાનો શિકાર બનાવી ચૂક્યો છે. સુરેન્દ્રનગર અને વઢવાણના શહેરી વિસ્તારોમાં અનેક ઇમારતો જર્જરિત હાલતમાં છે, જે ગમે ત્યારે પડી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે. શહેરના જવાહર રોડ, માઈ મંદિર રોડ, બાલા હનુમાન રોડ, કૃષ્ણનગર, ટાંકી ચોક સહિતના અનેક વિસ્તારોમાં અંદાજે 40 થી વધુ ઇમારતો તેમજ મકાનો જર્જરિત હાલતમાં છે. આ જર્જરિત ઇમારતો પાસેથી દરરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો સહિત રાહદારીઓ પસાર થાય છે. ગમે ત્યારે ભયજનક જર્જરિત ઇમારતો પડી જાય તો મોટી જાનહાની થઈ શકે છે. મહેસાણામાં માત્ર એક જ સરકારી ઇંગ્લિશ શાળા છે અને તેમાં એક જ શિક્ષક છે. ધોરણ 1 થી 7ના 132 બાળકોની સામે માત્ર એક જ શિક્ષક છે, ત્યારે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે કે અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને એક શિક્ષક કેવી રીતે ભણાવતા હશે. ત્યારે આ સમસ્યાના કારણે જિલ્લા પંચાયતે સ્વભંડોળમાંથી 3 પ્રવાસી શિક્ષકો મૂકીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. શાળાના પ્રિન્સિપલે જણાવ્યું કે કાયમી 5 શિક્ષકોની મહેકમ છે, છતાં પણ એક જ શિક્ષકની ભરતી કરવામાં આવી છે. ત્યારે તેમણે જણાવ્યું કે શાળામાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અથવા વધુ પ્રવાસી શિક્ષકો મૂકવામાં આવે, જેના કારણે બાળકોનો અભ્યાસ બગડે નહીં. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો.